જેતપુરમાં નગરપાલિકાની બેદરકારીને લીધે લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાક માર્કેટ તેમજ બોખલા દરવાજા પાસે શોપિંગ સેન્ટર ધૂળ ખાઈ રહ્યું છે. જેતપુરમાં સુધરાઈ સત્તાવાળાઓની બેદરકારીના લીધે લાખોના ખર્ચે સુધરાઈને બનાવે શાક માર્કેટ ધૂળ ખાય છે. ત્યારે ગાંધી રોડ પર શાકભાજીવાળા ટ્રાફિકનું દબાણ કરે છે, ત્યારે જેતપુરમાં નગરપાલિકા તરફથી બસ સ્ટેન્ડ પાસે જ વોલીબોલ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન 110 ઓટલાઓની શાક માર્કેટ બનાવેલ. જો કે આ શાક માર્કેટ ચાલુ થાય તો જેતપુરના અનેક ટ્રાફિકના પ્રશ્નો હલ થાય તેમ છે. ત્યારે શાકભાજીના વેપારીઓને પણ પોતાનો માલ સામાન વેચવા સારી સુવિધા મળે તેમજ ટાળ તડકો કે વરસાદમાં પણ શાક બકાલાવાળા વેપારીઓ નિરાંતે ધંધો કરી શકે. અસામાજિક તત્વો, દારૂ, જુગાર જેવી ઘણી પ્રવૃત્તિઓ અંદરખાને ચાલે છે, એના કરતાં આ શાક માર્કેટ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને આવી અસામાજિક તત્વો અહીંથી જાય તેવી અમારી માંગણી છે. ત્યારે હાલ બજારમાં જે શાક માર્કેટ ભરાય છે ત્યાં ટ્રાફિક હળવો થઈ શકે અને બહાર ગામથી માલ લઈને આવતા લોકોને પણ બસ સ્ટેન્ડ નજીક શાક માર્કેટ હોય ત્યારે બહેનોને પણ શાકભાજી લેવામાં સરળ પડે. તે ઉપરાંત સુધરાઈને ભાડા તેમજ સુખડીની આવક ચાલુ થાય તેમજ આ શાક માર્કેટ 5 વર્ષ થયા હોવા છતાં પણ ધૂળ ખાય છે ત્યારે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, ત્યારે સાર સંભાળ થતી નથી, ત્યારે ધીમે ધીમે જર્જરિત થઈને શાક માર્કેટ ચાલુ થાય તે અંગે ગાંધી રોડ પર શાકભાજી વેચતા ફેરિયાઓએ પણ પોતાનો વેપાર શાક માર્કેટમાં કરશે તો જેતપુરમાં ગાંધી રોડ પર ટ્રાફિકનો પ્રશ્ન આપોઆપ હલ થઈ જશે તેવું જણાવેલ. જેતપુર શહેર બસ સ્ટેન્ડની પાછળ જેતપુરના મધ્યમાં આવેલા આપણે અહીંયા જે વોલીબોલ ગ્રાઉન્ડ તરીકે પ્રખ્યાત છે ત્યાં શાક માર્કેટ વર્ષોથી બંધ પડેલી હાલતમાં છે. હજુ સુધી નગરપાલિકાના વાંકે અહીંયા કોઈને આપણે જે ફળા કહેવાય છે તે ફળાવવામાં આવ્યા નથી અને બીજા જે શાકભાજીના જે વેપારીઓ છે એ મેઇન રોડ ઉપર એમજી રોડ કહેવાતો સરદાર ગાર્ડન જે બગીચાની પાસેનો જે રોડ છે સરકારી હોસ્પિટલની સામે ત્યાં ગેરકાયદેસર રીતે શાક માર્કેટ ભરાય છે અને એ શાક માર્કેટ ભરાવાને કારણે ત્યાં ઢોર ઠાકર પણ આવે છે, ગાયો પણ આવે છે અને લોકોને બહુ નડે છે અને ટ્રાફિકની સમસ્યાઓની સાથે સાથે ગાયોના લીધે નાના મોટા અકસ્માત પણ થાય છે. તો નગરપાલિકાએ ખરેખર હવે જાગવું જોઈએ અને જે ખાતા જે આપણે નગરપાલિકાએ હવે જાગવું જોઈએ અને જે થડા જે શાક માર્કેટના અહીંયાના જે થડા જે ફાળવવામાં નથી આવ્યા એમને ફાળવવા જોઈએ અને વોલીબોલ ગ્રાઉન્ડ એમ કહેવાય છે કે જાણવા મળે છે કે ભાઈ એ અહીંયા રમત ગમત માટેનું એક આરક્ષિત મેદાન હતું ત્યાં પણ આવી રીતે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે તો એમાં પણ જે જૂના લોકો છે એમને સવાલ ઊભા થાય છે અને અહીંયા અમારા તત્વોનો રાત્રે અડ્ડો જામ્યો હોય છે, ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીંયા રાત્રે જોવા મળે છે અને જે ગામડાના જે ફેરા કરતા જે રિક્ષાવાળાઓ છે જે ડીઝલ રિક્ષાવાળાઓ છે એ લોકોને અહીંયા મફતમાં એક ગેરકાયદેસર પાર્કિંગ પણ મળી ગયું છે. ખરેખર નગરપાલિકાએ જાગવું જોઈએ અને વહેલી તકે આ શાક માર્કેટમાં સાફ સફાઈ કરવી જોઈએ, ગંદકી દૂર કરવી જોઈએ અને જે નથી ફાળવેલા જે ફળાઓ છે એ વેપારીઓને ફાળવી દેવા જોઈએ. જેતપુર શહેરના બોખલા દરવાજા પાસે આવી જ રીતે નગરપાલિકા દ્વારા એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જે ધૂળ ખાય છે ત્યારે જેતપુર નગરપાલિકાના સત્તાધીશો કશું પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે વહેલી તકે આ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આમ તો જેતપુર નવાગઢ નગરપાલિકા એ ગુજરાતની નગરપાલિકાઓમાં એ ગ્રેડની નગરપાલિકામાં જેનો સમાવેશ થાય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચીફ ઓફિસર નથી, ઇલેક્ટ્રિક એન્જિનિયર નથી, સર્વેયરની કાયમી જગ્યા ખાલી પડેલી છે, વોટરવર્ક્સ એન્જિનિયર નથી. જેતપુર નવાગઢ નગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે ખાડે ગયેલું છે. અનગણ વહીવટથી જેતપુરના નગરજનો ત્રસ્ત બેના છે. આજે જેતપુરના હૃદય સમાન સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ શોપિંગ સેન્ટરની પાછળ શાક માર્કેટના થડાઓ બનાવવામાં આવ્યા, થડાઓ બની ગયા છે. ઘણા સમયથી એ કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ આજ દિન સુધી આ થડાઓનું વેચણી કરવામાં આવેલી નથી. આ નિર્વિવાદ હકીકત છે.
એવી જ રીતે બોકડા દરવાજા વિસ્તારમાં શોપિંગ સેન્ટર ખુલ્લા પડેલા છે, ત્યાં સવારથી સાંજ સુધી ઢોરનો ત્રાસ અને રાત્રે લુખા તત્વો પોતાનો પગદંડો જમાવી બેઠા છે. જેતપુર નવાગઢ નગરપાલિકા તાલુકા શાળા ઉપર ઓફિસો બનાવી છે, તેને પણ વેચવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જેતપુર નવાગઢ નગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રામ ભરોસે ચાલી રહ્યું એવું જેતપુરના નગરજનો અહેસાસ કરી રહ્યા છે. કહેવાતો ગૌરવ પથ એટલે વીર ચાતરા ચોક થી સ્ટેન્ડ ચોક સુધીનો રસ્તો જ્યાં ટ્રાફિક ની સુવિધા આપવાની હોય ત્યાં નગરપાલિકાએ ટ્રાફિક ની સમસ્યા સર્જી છે. બકાલા માર્કેટ ઊભી કરી દીધી છે, મેંગો માર્કેટ ઊભી કરી છે, રોજ અકસ્માત થાય છે, લોકો ચાલી શકતા નથી. પરિણામે જેતપુર નવાગઢ નગરપાલિકા પાસે હવે લોકો શું અપેક્ષા રાખે એ લોકો જ આપણને કહેશે. જેતપુરના લોકો આ વહીવટથી ત્રસ્ત થયા છે. નિલેશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર.